સાવરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે માતાના પ્રેમી સહિત અઢાર શખ્સોએ સગીરાને પીખી હોવાની ફરિયાદ નોંધાઈ છે જોકે સગીરાની સાથે દુષ્કર્મ આચરતું હતું એટલી જ વાત અટકતી નથી તેને પુખ્ત વયની થતાની સાથે જ વેચવાનો પ્લાન પણ સગીરાની માતાએ સગીરાની મામી સાથે મળીને ઘડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે મળતી વિગત અનુસાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક સગીરાની સાથે અઢાર શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સગીરાને પીખનારામાં સગીરાની માતાનો પ્રેમી પણ સામેલ હતો માતાનો પ્રેમી વારંવાર સગીરા ઉપર દુષ્કર્મ આચરતો હતો હિંમતનગર એ ડિવિઝનમાં કુલ વીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે સગીરાની ફરિયાદને પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે સગીરાની માતા તેની માતાનો પ્રેમી અને અન્ય એક મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પકડાયેલા આરોપી પૈકી બેને કોર્ટમાં રજૂ કરતા સગીરાના માતાના પ્રેમી સહિત બંને આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હિંમતનગરની સગીરાને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ખેડામાં વેચી મારવાનો પ્લાન તેની જ માતાએ ઘડ્યો હોવાનું સામે આવ્યું છે સગીરાની માતાએ તેની મામી સાથે મળીને સગીરા પુખ્ત વયની થાય ત્યારે તેને રૂપિયા બાર લાખમાં વેચી દેવાનો કારસો ઘડ્યો હતો